જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં પોષી પૂર્ણિમા વ્રતની વિધિ અને મહાત્મા સાંભળશું. વર્ષની 12 પૂર્ણિમા આવે છે, તેમાં 9 પૂર્ણિમા અતિ મહત્વની અને ફળદાયક ગણાય છે, જેમાં કારતક માસની પૂર્ણિમા એટલે ત્રિપુરોત્સવ પર્વ મનાવાય છે. પોષ માસની પૂર્ણિમાના દિવસે પોષી પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકા પર્વ મનાવાય છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે મારુતિ પર્વ મનાવાય છે. જેઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી પર્વ મનાવાય છે. અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા પર્વ મનાવાય છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન પર્વ મનાવાય છે. ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે પિતૃશ્રાદ્ધ પર્વ મનાવાય છે. આસો માસની પૂર્ણિમાના દિવસે શરદ પૂર્ણિમા પર્વ મનાવાય છે. આ દરેક પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દરેક પૂર્ણિમામાંથી શ્રાવણ માસની પૂર્ણિમા અને પોષ માસની પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે. બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વર્ષમાં 2 પૂનમના વ્રત કરે છે. એક શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન અને બીજી પોષ મહિનાની પૂર્ણિમા એટલે પોષી પૂનમ. પોષી પૂનમના દિવસે કુંવારી દીકરી તેના ભાઈના લાંબા આયુષ્ય તેની સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે. ભાઈના જીવનમાં સુખ તંદુરસ્તી અને મંગળ જીવનની પ્રાર્થના કરે છે. પોષી પૂનમની વ્રતની વિધિમાં વ્રત કરનાર દીકરી સવારે વહેલા ઉઠી સૂર્યદેવની પૂજા અર્ચના કરી શુદ્ધ જળનું અધર્ય આપે છે. આખો દિવસ ઉપવાસ કરે છે. સાંજના સમયે ખુલ્લા આકાશ નીચે ખીર રાંધે છે. જો ગામડામાં રહેતા હોય તો મોભની નીચે રાંધે છે અને જો શહેરમાં રહેતા હોય તો અગાસીમાં ચૂલો બનાવી ખીર રાંધે છે, જેથી ચંદ્રની 16 કળાની શીતળતા ખીરમાં ભળી જાય. એ જ ચૂલા પર ઘઉંના લોટની નાની રોટલી બનાવી વચ્ચે કાણું પાણી ચાનકી બનાવે છે. આ ચાનકી અને ખીર જ્યારે ચંદ્રમાં 16 કળાએ ખીલે ત્યારે આ ખીર અને ચાનકી ચંદ્રમાને ધરાવે છે. આ ચાનકીના કાણામાંથી ચંદ્રના દર્શન કરે છે. ચંદ્રના દર્શન કરી એ જ ચાનકીના કાણામાં ભાઈના દર્શન કરે છે અને સુંદર મજાનું ગીત ગાઈ ભાઈને પૂછે છે કે પોષી પોષી પૂનમડીને પોષ્યા બેનના વરત રે, આકાશે ઉગ્યો ચાંદલીઓને નેવે રાંધી ખીર રે, વ્રત કરે છે બેનડીને જમે મારો વીર જો, ભાઈની બેન રમે કે જમે. અને ભાઈ તેની લાડકડી બેનને કહે છે કે જમે અને પોતાના હાથેથી જ ખીર રોટલી જમાડે છે. આજે તો બહેનની રાંધેલી ખીરમાં ચંદ્રમાએ તેના કિરણોમાંથી અમી વરસાવી છે, આથી આ ખીરમાં અમીનો સ્વાદ છે. ભાઈ અને બહેન હેતથી ખીર રોટલી સાથે જમે છે. અને જો ભાઈ નાનો હોય અને બહેનને પજાવતો હોય તો રમે એમ કહે છે, પરંતુ એક વાર રમે એમ કહે અને 2 વાર જમે એમ કહે, આથી ભાઈ બહેન હેતથી ખીર રોટલી સાથે જમે છે. અને આ રીતે ભાઈ બહેનના હેતનો દિવસ એટલે પોષી પૂર્ણિમા. પોષી પૂર્ણિમાનું આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં જ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે આખો દિવસ ઉપવાસ કરે છે. સાંજે ચંદ્રદેવને પ્રાર્થના કરે છે કે હે ચંદ્રદેવ, મારા ભાઈના જીવનમાં તમારી શીતળતા આપજો, તેમને લાંબી આયુષ્ય અને સુખાકારીનું વરદાન આપજો. તમારો ચંદ્ર આજે જેમ 16 કળાએ ખીલેલો છે તેવી જ રીતે 16 કળાએ ખીલેલું મારા ભાઈનું જીવન રહે, હર્યું ભર્યું રહે તેવી ચંદ્રદેવને પ્રાર્થના કરે છે. તો મિત્રો, પોષી પૂનમનું મહાત્મ્ય અને પોષી પૂનમનું સુંદર ગીત જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે, તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ તેમજ તમારા લાડકવાયા વીરાનું નામ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.